لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين، الصلاة والسلام على سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا وشفيع ذنوبنا جد الحسن والحسين بالقاسم محمد. وأهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين، ولا علم الله على أعدائهم أجمعين. أما بعد، قال الله تبارك وتعالى في كتابه الكريم وقوله الحق: بسم الله الرحمن الرحيم. يا أيها الذين آمنوا اتقوا الله وكونوا مع الصادقين. ગઈકાલની મજલિસમાં આપણે એક વિષયની શરૂઆત કરી હતી, સુંદર જીવન કેવી રીતે જીવી શકાય કે જેના વડે આપણે સિલે રહેમ પણ કરી શકીએ. તો આપણે ગઈકાલે આપણા છઠ્ઠા ઇમામ ઇમામે જાફર સાદિક અલેહિસ્સલાતુ વસલામની હદીસથી ઉપયોગ કર્યો હતો કે જેમાં ઇમામ ફરમાવે છે કે અગર ઇન્સાનની જિંદગીમાં તો એનું જીવન અધૂરું જીવન છે અને એની ખામી બહુ મોટી છે. જેમ કે તંદુરસ્તી ના હોય, દોલત ના હોય, સારો જીવન સાથી ના હોય, નેક ઔલાદ ના હોય અને આઝાદી ના હોય. અગર જો આ પાંચ વસ્તુ ઇન્સાનના જીવનમાં ના હોય તો પછી ઇન્સાન પોતાના જીવનના ઘણા બધા કાર્યો, મહત્વના કાર્યો અંજામ આપી શકતો નથી. એમાંથી એક સિલે રહેમ પણ છે કે અગર જો આ પાંચ વસ્તુ ઇન્સાન પાસે ના હોય તો પછી આ ઇન્સાન જેવું જોવે એવું કરી શકતો નથી. એક બીજી હદીસ પણ ગઈકાલે શરૂઆત કરી હતી અને આપની સમક્ષ વાયદો કર્યો હતો કે આજની મજલિસમાં હું એ હદીસને કમ્પ્લીટ કરીશ કે જ્યારે રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ મેઅરાજ ઉપર ગયા અને જ્યારે ખુદા પોતાના હબીબ સાથે એકાંતમાં વાત કરી રહ્યા હતા ત્યારે ખુદાવંદી આલમ સવાલ કરે છે, યા અહમદ અતાદરી અય્યુ ઐશિન અહના, અય મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ, શું તમે જાણો છો કે સૌથી બહેતરીન જીવન કયું જીવન છે? હઝરત મૂસા અલૈહિસ્સલામને અગર જો આપણે જોઈએ ને તો એ પણ કોહે દૂર ઉપર જાતા અને ત્યાં ખુદાવંદી આલમ પોતાની આવાજ પેદા કરતો અને હઝરત મૂસા અલૈહિસ્સલામ સાથે વાત કરતો. પણ જ્યારે ખુદા કોઈ સવાલ કરે હઝરત મૂસાને, જેમ કે એક સવાલ જેનો ઉલ્લેખ કુરાનમાં આવેલો છે કે તારા હાથમાં શું છે, તો હઝરત મૂસા અલૈહિસ્સલામ પોતાના જવાબને લંબાવે છે કે મારા હાથમાં લાકડી છે કે જેનાથી હું મારા જાનવરો માટે પાંદડા ઘેરું છું અને બીજા ઘણા બધા કાર્યો કરું છું. તો પોતાના જવાબને લંબાવે છે કે હલ કહી ના દીધું કે આ લાકડી છે, લંબાવે છે. શું કામ? કારણ કે ખુદાને જવાબ દેવો, ખુદા સાથે વાત કરવામાં એને લુત્ફ આવ્યો અને જવાબને લંબાવ્યો.
પરંતુ અહીંયા શબે મેઅરાજ જ્યારે ખુદાવંદી આલમ સવાલ કરે છે કે અહમદ શું તમને ખબર છે કે કયું જીવન સૌથી બહેતર જીવન છે તો રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ જવાબને ટૂંકમાં આપે છે એક જ જવાબ આપે છે લા નથી ખબર તું બતાવ તો કેમ ત્યાં હઝરત મૂસા અલયહિસલામ પોતાના જવાબને લંબાવે છે અને અહીંયા રસૂલ ખુદા પોતાના જવાબને ટૂંકાવે છે આ વસ્તુથી આપણે એક બહુ સરસ મજાનો દર્શ લેવાનો છે ઘણી વખત આપણને આપણા જીવનમાં એક બીમારી હોય છે કે જ્યારે આપણે કોઈ આપણાથી સારા એવા ઇલ્મ વાળા વ્યક્તિની મુલાકાત કરીએ કોઈ આલિમની મુલાકાત કરીએ ત્યારે આપણને વધારે ગોલગોલ કરવા બહુ જોઈએ છે કે જેનાથી આપણે એમ સાબિત કરવા જઈએ છીએ કે ના મને કંઈક આવડે છે મોલાના પણ હકીકતમાં હદીસમાં પણ કહેવામાં આવ્યું છે કે જ્યારે પણ કોઈ આલિમની મુલાકાત કરો ત્યારે જબાનને બંધ રાખો અને કાનને ખુલ્લા રાખો કે જેથી એના ઇલ્મથી તમે કંઈક ઉપયોગ મેળવી શકો પરંતુ અગર જો તમે આલિમની સામે આપણે ગુજરાતી ભાષામાં શું કહીએ બોલતા પણ કરીએ તો પછી આપણને જે ઇલ્મની નિયામત મળવાની છે એનાથી આપણે મહેરૂમ રહી જશું તો અહીંયા રસૂલે ખુદા ચાહે છે કે અલ્લાહને ટૂંકમાં જવાબ આપે અને અલ્લાહની વધારેમાં વધારે કલામને સાંભળે એટલા માટે જ્યારે ખુદાવંદી આલમ પૂછે છે આઈ રસૂલ શું ખબર છે કે કયું જીવન સૌથી સુંદર જીવન છે તો જવાબ ખાલી નાનકડો એવો છે ના નથી ખબર તો હવે ખુદાવંદી આલમ જવાબ દેવાની શરૂઆત કરે છે અમલ ઐશુલ હની સૌથી મીઠું જીવન સૌથી સુંદર જીવન ઈ છે ચાર વસ્તુ લગભગ ખુદાવંદી આલમ બયાન કરે છે અને ચાર વસ્તુ આપની સમક્ષ રજૂ કરીશ ફહોલ્લી લા યફતરુ સાહિબહુ અન ઝિક્રી સૌથી બહેતરીન જીવન ઈ છે કે જેને જીવવા વાળો મારા ઝિક્રથી ગાફિલ ના હોય આપણે જીવન જીવી રહ્યા છીએ પરંતુ અગર જો આપણા જીવનમાં અલ્લાહનો ઝિક્ર ના હોય તો સમજી લઈએ કે આપણું જીવન જે છે એ મીઠું જીવન નથી આપણું જીવન સુંદર જીવન નથી શું કામ કારણ કે આ ઝિક્રનો ફાયદો એટલો બધો છે કે જે ઇન્સાન બધી ચીજ અને વસ્તુમાં એ વસ્તુને તલાશ કરે છે ત્યાં ક્યાંયથી નથી મળતું આપણે કોઈ ઇન્સાનને સવાલ કરીએ કે તું શા માટે બંગલામાં રહેવું પસંદ કરે છે તો કે સુકૂન મળે ને શા માટે પૈસા કમાવવા ચાહે છે તો કે પૈસા કમાવીને રાહત અને આરામ અને સુકૂનથી રહું ને જ્યારે કે ખુદાવંદી આલમ કહે છે કે મેં આ દુનિયામાં સુકૂન અને શાંતિ રાખી જ નથી અરે ઇન્સાન તો ગમે ત્યાં દોડ ગમે એટલી નિયામતો મારી ભેગી કરી લે પરંતુ એ બધામાં સુકૂન નથી સુકૂન ક્યાં છે તો ખુદાવંદી આલમ કુરાને મજીદમાં ફરમાવે છે અલાઓ બે ઝિક્રિલ્લાહ તતમઈન્નલ કુલૂબ કે જાણી લ્યો અલ્લાહના ઝિક્રથી દિલોને શાંતિ મળે છે આપણે કોઈ વખત એક્સપિરિયન્સ કરી લેજો કોઈ વખત એનો પ્રયોગ કરી લેજો કે જ્યારે તમે ખૂબ ચિંતા અને વ્યાધિમાં હોય ને તો એક વખત જે છે એ અલ્લાહને યાદ કરતો કોઈ ઝિક્ર દાખલા તરીકે તસ્બીહાત અરબા એની એક તસ્બી કાઢજો તો તમને ખુદ અહેસાસ થશે કે મારા જે ચિંતા હતી એ કેટલી બધી ઓછી થઈ ગઈ અથવા લા હૌલ વલા કુવ્વત ઇલ્લા બિલ્લાહ અલીલ અઝીમ નો ઝિક્ર કરજો કેટલી મુશ્કેલાત નો અંત આવી જશે યા પછી ઝિક્ર યુનુસ લા ઇલાહા ઇલ્લા અન સુબહાનકા ઇન્ની કુંતુ મિનઝ ઝાલિમીન કેટલાય પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે શા માટે કારણ કે ખુદાવંદી આલમે સુકૂન અને શાંતિ અલ્લાહે એના ઝિક્રમાં રાખી છે હવે અગર જો કોઈ ઇન્સાન અલ્લાહના ઝિક્રથી ઇત્મિનાન મેળવવા ચાહે છે
تو اي انسان اللہ نا ذکر دی اللہ نے یاد کروا دی اللہ نے بارگاہ میں اینی تسبیح بڑھوا دی شانتی میڑوی شکے چھے فقط شانتی جی نہیں بلکہ آخرت میں بڑا فائد ہو چھے ایک حدیث میں مڑے چھے انا اپنا چھٹائی میں امام جعفر صادق علیہ السلام بیان فرما بھی جائے جے کو انسان سوارے اٹھے نماز صبح نے ادا کرے انا تیار بعد جے ایک تسبیح محمد اور آل محمد اوپر درود نہیں پڑے صلوات نہیں پڑے تو خدا وندی عالم ای انسان اوپر جہنم نی آگ نے حرام کری ناکے چھے آ ذکر نو فائدو چھے انی جے انسان اللہ نو ذکر کردو ہوئی چھے ای انسان پوتانا فیملی ماں پوتانا دوستو ماں انی عزت ودارے ہوئی چھے ہوئے اپنے خود سمجھی شکیے چھے آواز نے کہ ایک انسان اپنے سماج ماں یہ ہوئی کہ یہ بے شبد بولے انہیں چار گار بولتو ہوئے تو شو انہیں کوئی پسند کروانو چھے انہیں فیملی میمبرز پر بجا دور بھاگشے انہیں ساتھ سیلے رحم کروا پر کوئی تیار نہیں جائے ایک انسان یہ ہو چھے کہ جو واجو اپنا گارو بولے چھے انہیں دوستوں پر انہیں تھی دور تھاتا جائے چھے پر ایک انسان جو ہر ہمیش اللہ نو ذکر کردو ہوئے تو سو ساتھے انہیں دوستوں ودارے ہوئے فیملی ساتھے انہیں محبت ودارے ہوئے انہیں دل میں سکون ہوئے شانتی ہوئے کارن کے ذکر خدا تھی انہیں فائدو میڑے بلو چھے امام صادق علیہ السلام نا زمانہ ماں ایک صحابی ادا کہ جنو نام صفوان ادو شو نام ادو صفوان آر صفوان نی گھنی بدی روایتو اپنے پاسے موجود چھے جن کے زیارت عاشورہ اپنے پڑی ہے چھے اینا راوی کون چھے تو کیا صفوان چھے زیارت عربین اینا راوی کون جے اپنے سالیس منا خاص بلامن کری چھے نا اپنے اگیار ماں امام ہے کہ زیارت عربین پڑوی تو اس زیارت منا صفوانے بیان کری لی چھے زیارت عاشورہ پچھے اپنے دعائے الکمہ پڑی ہے چھے گنا فائدہ چھے نا تو اینا راوی پر آ صفوان چھے હવે આ સફવાન એને જોવામાં આવે છે એ ગમે એ કામ કરે ને એક વાર ના કરે ત્રણ વાર કરે સુબોની નમાઝ પડે એક વાર ના પડે એક વાર પડાય કે બીજી વાર પડે ને ત્રીજી વાર પડે જ્યારે પડશે તો જ્યારે તે ત્રણ વખત ઝકાત અદા કરશે તો એ પણ ત્રણ વખત અદા કરશે ખોરાક કાઢશે તો ત્રણ વખત કરશે કોઈને પૂછે છે કે કેમ સફવાન તે આવું કરેલું તું આમ કરે છે પહેલા તો આમ નહોતો કરતો કે કોઈ પણ અમલ ત્રણ ત્રણ વાર તો કે એમાં એવું છે ને કે અમે ત્રણ દોસ્ત હતા હું અલી ઇબ્ને નઉમાન અને અબ્દુલ્લાહ ઇબ્ને જુંદબ અમે ત્રણ દોસ્તો હતા અમે ખાને કાબા પાસે આપસમાં નક્કી કરેલું કે અગર આપણા ત્રણ માંથી કોઈ એક આ દુનિયાથી રુખસત થઈ જાય ને તો બીજા બે દોસ્તો જે છે એના બદલામાં બધા અલ્લાહે જે નક્કી કરેલા કાર્યો છે એના બધી અંજામ આપશે અને અગર જો બીજો પણ મરી જાય તો ઓલો ત્રીજો જે છે એ કામને બે દોસ્તો વધી પણ અંજામ આપશે ત્રણેય નક્કી કરેલું હવે એમાં થયું છે એવું અલી બિન નઉમાન અને અબ્દુલ્લાહ ઇબ્ને જુંદબ બંને આ દુનિયાથી વફાત પામી ચૂક્યા છે તો હું મારા દોસ્તોની યાદમાં એ જે બધા અમલ કરતા હતા એને હું પણ અંજામ આપું છું તો વિચાર કરીએ કે અગર જો આપણે ઝિક્ર ખુદા કરતા રહીશું તો આપણા દોસ્તો પણ નેક હશે આપણા ચાહવાવાળા પણ વધારે હશે અને ખુદાવંદી આલમ પોતાના હબીબ રસૂલને ફરમાવે છે અહીં રસૂલ જે કોઈ ઇન્સાન અવારનવાર મારો ઝિક્ર કરતો હશે ને એનું જીવન જે છે એ સૌથી સુંદર અને સૌથી ઉત્તમ જીવન હશે આ એક વસ્તુ માટે આપણા માટે જરૂરી છે કે આપણે હર હંમેશ અલ્લાહના ઝિક્રને કરતા રહીએ પણ એક
કૌંસમાં એક વાક્ય તો જાઓ જ્યારે આપણે અલ્લાહનો ઝિક્ર કરીએ ને આપણો મગજ અને દિલ બંને સાથે હોવું જોઈએ એમ ન હોય કે આપણે ઝિક્ર કરીએ છીએ અને પછી સપના બીજી વસ્તુનો આપણો વિચાર બીજી જગ્યાએ હોય અથવા તો ઘણા બધા માણસોની આદત હોય ને ના મેં આરામ તરફ જોઈને કે માશાઅલ્લાહ ખુદાની કેવી મખલુક છે ના એવો ઝિક્ર ખુદા આપણાથી નથી ચાહતો જે ઝિક્ર કરીએ એમાં દિલો દિમાગ પણ હાજર હોય ત્યારે આ ઝિક્ર ફાયદો પહોંચાડશે સાહેબ આ એક વસ્તુ જાગો છો ને ખુદાવંદી આલમ પોતાના હબીબને બીજી વસ્તુ ઇરશાદ ફરમાવે છે કે એ જિંદગી સૌથી બહેતર છે કે જેના જીવનમાં લાયંતા નિયમતી એ ઇન્સાન મારી નિયમતોને ભૂલી ના જતો હોય આપણી પાસે અલ્લાહની કેટલી નિયમતો છે કોઈ દિવસ વિચાર કર્યો છે આપણી આદત શું હોય છે કે આપણી પાસે જે વસ્તુ ના હોય એના માટે કકળાટ કરતા હોય પણ આપણી પાસે નેમતો જે છે એને આપણે શું કરીએ છીએ ભૂલી જઈએ છીએ આપણી પાસે અલ્લાહની કેટલી બધી નેમતો છે આપણે અહીંયા બેઠા આ મસ્જિદ અલ્લાહની નેમત છે આપણે મોમિનો એકબીજાના ભાઈ છીએ આ એક નેમત છે આપણા વચ્ચે આપસમાં મોહબ્બત છે આ પણ અલ્લાહની એક નેમત છે આપણી પાસે કુટુંબ અને કબીલા છે આપણે એકબીજા સાથે સિલે રહેમ કરીએ છીએ આ પણ અલ્લાહની એક નેમત છે તો અગર જો આપણે સવારથી સાંજ સુધી બેસીને અલ્લાહની નેમતોને યાદ કરીએ સવારથી સાંજ સુધી શું આખું અઠવાડિયું બેસીને અલ્લાહની નેમતોને યાદ કરીએ નહીં અઠવાડિયું નહીં બલકે આખું વર્ષ નહીં આખું જીવન પસાર કરી દઈએ કે આપણે અલ્લાહની નેમતો આપણને કેટલી બધી મળેલી છે એની ગણતરી કરીએ ને તો આવી એક જીવન નહીં બલકે હજારો જીવન ખતમ થઈ જશે અલ્લાહની નેમતોની ગણતરી કરવી કોઈ દિવસ ખતમ નહીં થાય અને જે ઇન્સાન અલ્લાહની આ બધી નેમતોને યાદ રાખીને જીવન જીવતો હશે ને ખુદાવંદી આલમ કહે છે કે એનું જીવન સૌથી બહેતર જીવન હશે કારણ કે જ્યારે આપણને અલ્લાહની નેમતો યાદ આવે છે ને ત્યારે આપણે શું કરીએ છીએ એક શબ્દ એક વાક્ય મોઢામાંથી જારી કરીએ છીએ અલહમદુલિલ્લાહ રબ્બિલ આલમીન અથવા તો એમ કહીએ છીએ શુક્રન લિલ્લાહ સજદે શુક્રમાં જઈને શું કહીએ છીએ ખુદાય તારો શુક્ર કે તે મને બધું આપ્યું છે અને જ્યારે આપણે અલ્લાહની નેમતોને યાદ કરી અને શુક્ર કરીએ તો ખુદાવંદી આલમ એ નેમતોમાં વધારો કરતો રહેશે એક વખત ખુદાવંદી આલમ હઝરત મૂસા અલૈહિસ્સલામને વહી નાઝિલ કરે છે અરે મૂસા મારાથી મોહબ્બત રાખો અને તમારી કૌમને પણ એવી રીતે તૈયાર કરો કે એ પણ મારા સાથે મોહબ્બત રાખવા લાગે આ એક અજીબો ગરીબ વસ્તુ છે અગર જો તમે મારી વાત ઉપર ધ્યાન આપ્યું હોય ને તો ખુદાવંદી આલમે જે હઝરત મૂસા અલૈહિસ્સલામને હુકમ આપ્યો ને એ શરૂઆતમાં તો બહુ સખત લાગે કે આપણા દિલનો અધિકાર આપણા પાસે હોય પણ શું તમારા દિલનો અધિકાર મારા પાસે છે કે હું તમને કહી શકું કે તું ફલાણા સાથે મોહબ્બત રાખ અને ફલાણા સાથે મોહબ્બત ના રાખ ના એ શક્ય જ નથી મોહબ્બતનો તાલુક ઇન્સાનનો પોતાની જાત થકી છે માટે હું કોઈને કોઈનો મોહિબ ના બનાવી શકું હું કોઈને કોઈનો દુશ્મન ના બનાવી શકું હું કોઈને કોઈના પ્રત્યે નફરત પેદા ના કરી શકું આ તો એક દિલની વાત છે કે મને કોઈ સામેવાળો માણસ ગમે તો હું એના સાથે મોહબ્બત રાખું ના ગમે તો મને એના પ્રત્યે કડવાહટ હોય નફરત હોય પણ મારામાં તાકાત નથી કે હું કોઈના દિલમાં કોઈ પ્રત્યે મોહબ્બત પેદા કરી શકું હા જસ્ટ એ વસ્તુ કરી શકું કે એના ફઝાઇલ બયાન કરું ને એનું દિલ જરાક નરમ પડે તો હઝરત મૂસા અલૈહિસ્સલામ ખુદા પાસે દુઆ કરે છે કે ખુદાયા મને તો તારા પ્રત્યે બહુ મોહબ્બત છે તારી માટે હું મારી દુનિયા
قربان کروا ماتے تیار چھو ماری جانوار قربان کروا ماتے تیار چھو کارن کہ منے تارا پرتیے محبت چھے انے آ محبت ما روز بروز ودارو کروانی پر ہوں کوشش کری سکیش پر خدایا منے ای وات سمجھ ما نتھی آوتی کہ آ دل ما تارا بنداو نا دل ما تارا پرتیے محبت ہوں کیوی ریتے ناکھی شکوں کہ تارا بنداو تارا بھی محبت کروا لگے اللہ نے مانو ایک وستو چھے اللہ ساتھ محبت راکھوی ایک الگ وستو چھے یہ کیوی ریتے شکیہ بنے تو خدا بندی عالم آواز دے چھے کہ موسیٰ آنو ایک رستو چھے کہ اگر جو تمہیں جائی انے قوم میں ای کام کرو نے تو ہمارا بندہ جے چھنی مارا پرتی محبت راکھوا لگ چھے تو کہ کیوں کام چھے خدا یا تو کہ جاؤ ہماری قوم میں જાઓ તમારી કોમમાં અને મારા બંદાઓ છે ને એની સામે મેં એ લોકોને જે જે નેમતો આપી છે ને એનો ઉલ્લેખ કરો એનું વર્ણન કરો કે ખુદાએ તમને શું શું આપેલું છે જ્યારે આ બધી નેમતો મારા બંદાઓ જોશે કે આ મારા પરવર્તિકાર તરફથી મળેલી છે તો એને મારા પ્રત્યે મોહબ્બત આવવા લાગશે દુઆએ અરફા આપણે પઢીએ છીએ એમાં ઇમામે હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામ કેટલી બધી નેમતોને યાદ કરે છે જ્યારે આપણો વજૂદ નહોતો ત્યારથી આપણા માટે નેમતો ખુદાવંદી આલમ તૈયાર કરતો રહ્યો આપણે જ્યારે બાપના સુલ્ભમાં હતા એ પણ અલ્લાહની નેમત હતી માના પેટમાં હતા અલ્લાહની નેમત હતી જ્યારે ઘોડિયામાં અને માના ખોળામાં હતા ત્યારે પણ દૂધ જેવી નેમતો આપણને મળતી અને આ બધી વસ્તુ અલ્લાહ તરફથી કેટલી બધી નેમતો ઇમામ હુસૈન અલૈહિસ્સલામ દુઆએ અરફામાં વર્ણન કરે છે તો જ્યારે આ બધી નેમતો વિશે વિચાર કરીએ કે અલ્લાહ તરફથી મળેલી છે તો શું એ ખુદા પ્રત્યે આપણને મોહબ્બત ઉજાગર ના થાય અને જ્યારે આ ખુદા સાથે મોહબ્બત થવા લાગે તો પછી આ જિંદગી આપણું આ જીવન જે છે એ એક ઉત્તમ અને સુંદર જીવનમાં બદલાઈ જાય છે એટલા માટે જ્યારે આ મોહબ્બત આવવા લાગે છે ને ખુદાની આ નેમતોને યાદ કરવા થકી પછી આ બંદો અલ્લાહ સાથે મોનાજાત કરવા લાગે છે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ શું ફરમાવે છે દુઆ અરફામાં કે ખુદાયા તું કેટલો દૂર છે કે મારા સુધી પહોંચી શકાતું નથી અને ખુદાયા તું કેટલો બાજુમાં છો કે તું દરેક જગ્યાએ મોજૂદ છે હઝરત મૂસા અલૈહિસ્સલામ અલ્લાહની બારગાહમાં મોનાજાત કરે છે આ મોહબ્બતનો નતીજો છે શું કરે છે કે ખુદાયા તું દૂર છે કે હું તને જોરથી અવાજ આવીને પુકારું કે ના ખુદાયા તું મારા બાજુમાં છો કે હું તારા સાથે પ્રાઇવેટલી વાત કરવા લાગુ તું ક્યાં છો ખુદાયા તો વિચાર કરીએ કે અગર જો આપણે અલ્લાહની નેમતોને યાદ કરીશું તો અલ્લાહ સાથે મોહબ્બત આવશે અલ્લાહ સાથે મોહબ્બત આવશે તો આપણે અલ્લાહની સાથે વાતો કરવા લાગશું અને આપણું જીવન જે છે એ સૌથી બહેતરીન જીવન બની જશે અને એનો અસર આપણા ફેમિલીમાં આપણા સમાજમાં એક્યતા અને મોહબ્બતના સ્વરૂપે સામે આવશે ખુદાવંદી આલમ ત્રીજી વસ્તુ પોતાના હબીબને બયાન કરે છે કે સૌથી સુંદર અને ઉત્તમ જીવન ઈ છે વલા યજહાલો હક્કી કે બંદો જે છે એ મારા હકથી અજ્ઞાન ના હોવો જોઈએ મારા હકથી અજાણ ના હોવો જોઈએ એટલે કે મારી મારેફત રાખતો હોવો જોઈએ તો જે ઇન્સાન અલ્લાહની મારેફત રાખતો હશે એનું જીવન સૌથી બહેતરીન જીવન હશે દુનિયામાં ઘણા બધા લોકો જીવન વિતાવે છે અને આપણને દેખાવમાં એવું લાગે છે કે આનું જીવન બહુ સારું છે પણ હકીકતમાં એના મને ગધેડામાં કાંઈ ફરક હોતો નથી કેવી રીતે ગધેડો પણ સવારે ઉઠી અને પોતાના માલિકનો ભાર ઉચકીને એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે ઘાસ ખાય છે પોતાનું પેટ ભરે છે પોતાની નસલને આગળ વધારે છે પોતા માટે રહેણાંક પણ એક ગોતી લે છે
અને આ ઇન્સાન જે ખુદાને નથી ઓળખતો એનું કામ પણ કંઈક આવું જ છે સવારે ઉઠે છે ખાય પીવે છે કામ કરે છે નખ વધારે છે રહેણાંક અને કપડાની વ્યવસ્થા કરે છે શું ફર્ક છે તો આ છે એક ઇન્સાન જે અલ્લાહને ઓળખતો હોય એ સૌથી બહેતર જિંદગી જીવે છે એની જિંદગી હેતુ વગરની નથી પણ જે ઇન્સાન ખુદાને નથી ઓળખતો એને પૂછવામાં આવશે આ જીવન પૂરું થશે પછી શું તો એ લોકો એમ કહેશે કે અમે મરી જશું અને ખાક અને હાડકા માટીમાં મળી જશે એટલે અમારું પૂરું જ્યારે કે એક ઇન્સાન ખુદાને ઓળખતો હોય તો એ એમ કહે છે કે જ્યારે અમે આ દુનિયાથી જશું તો અમારા અલ્લાહની મુલાકાતે જશું તો આ ઇન્સાનનું જીવન હેતુ અને હદફવાળું બની જાય છે કે જે બીજા કરતા બહેતર જીવન લાગે છે એટલા માટે તો આપણે અલ્લાહની બારગાહમાં દુઆ કરવી જોઈએ કે ખુદાએ તું મને મારફત નસીબ કર તારી તારી ઓળખ નસીબ કર કે હું તને ઓળખવા લાગું તું જેવો છે એવો તને ઓળખું ન ફક્ત તને બલકે તારા મોકલેલા નબી હઝરત મોહમ્મદ મુસ્તફાને પણ ઓળખું નફકત રસૂલને બલકે એના જાનશીનને પણ ઓળખું જમાનાના ઇમામ હઝરત હુજ્જતને પણ ઓળખું અગર જો ખુદાને નહીં ઓળખીએ તો રસૂલને કેવી રીતે ઓળખી શકશું રસૂલને નહીં ઓળખીએ તો પછી ઇમામને કેવી રીતે ઓળખી શકશું આ દુઆ કરવાની છે અલ્લાહુમ્મા અરિફની નફસક કે ખુદાયા તું મને તારી ઓળખ અતા કર વ ઇન લમ તો અરિફની રસૂલક લમ અરિફ રસૂલક ખુદાયા فإنك إن لم تعرفني نفسك لم أعرف نبيك کہ خدا اگر جو تو مجھے تاری معرفت نہیں عطا کر تو پچھی ہوں تارا نبی نے نہیں اوڑکی شکوں اللہم عرفنی رسولك خدا یا تو مجھے تارا رسول نہیں اوڑک ہو کل اوڑکھان بتاؤ معرفت عطا کر فإنك إن لم تعرفني رسولك لم أعرف حجتك اگر جو ہوں رسول نے نہیں اوڑکی شکوں તો હું તારી હુજ્જતને કેવી રીતે ઓળખી શકીશ અલ્લાહુમ્મા અરિફની હુજ્જતક ખુદાયા મને હુજ્જતની ઓળખાણ અતા કર ઇમામે હુજ્જતની ઓળખાણ અતા કર ફઇન્નકા ઇન લમ તુઅરિફની હુજ્જતક અગર જો ખુદાયા તે મને તારા હુજ્જતની ઓળખ અતા ના કરી તો એનું નુકસાન શું થશે જલલ તો અંદીની હું મારા દીનથી ગુમરાહ થઈ જઈશ હું મારા મઝહબથી ગુમરાહ થઈ જઈશ તો ખુદાવંદી આલમ પોતાના હબીબને શબે મિઆરાજ આસમાન ઉપર મસ્જિદ અક્સા દીવાર ઉપર ત્યાં કે જ્યાં ખુદા અને રસૂલ વચ્ચે કોઈ ફાસલો નહીં હતો ત્યાં વાત કરતા કહે છે કે સૌથી બહેતરીન જીવન એ છે કે જેમાં બંદો સવાર સાંજ મારો જિક્ર કરતો હોય મારી નેમતોને યાદ કરતો હોય અને મારી મારેફત રાખતો હોય અને ચોથી અને આખરી વસ્તુ ખુદાવંદી આલમ ફરમાવે છે કે ઈ ઇન્સાનનું જીવન સૌથી બહેતરીન જીવન છે કે જે યતલુ હૃદાઈ લૈલહુ નહારા કે સૌથી બહેતરીન જીવન ઈ ઇન્સાનનું જીવન છે કે જે પોતાના જીવનમાં સવાર સાંજ ઈ વસ્તુની કોશિશ પાછળ લાગેલો હોય કે મારો ખુદા કઈ વસ્તુથી રાજી થાય છે પરંતુ આપણી હાલત કેવી છે સવાર સાંજ ઢોકળા ક્યાંથી મળે રોકડા ક્યાંથી મળે એની પાછળ લાગેલા છીએ જ્યારે કે આપણો મેઇન હેતુ એ હોવો જોઈએ કે સવાર સાંજ હું એ કોશિશમાં હોઉં કે મારો પરવરદિગાર કઈ કઈ વસ્તુથી રાજી થાય છે મારો પરવરદિગાર રાજી થાય છે કે હું નમાઝ શબ અદા કરું તો હું આગળ વધીને એ અદા કરું મારો પરવરદિગાર રાજી છે કે હું નમાઝે જમાત અને નમાઝને અવલે સમયે પડું તો હું એની પાછળ લાગેલો હોવો જોઈએ
મારો પરવરદિગાર રાજી છે કે હું મારા ફેમિલી સાથે સિલે રહેમ કરું તો હું એની પાછળ લાગેલો હોવો જોઈએ મારો પરવરદિગાર રાજી છે કે હું મારા માં-બાપનો અહતરામ કરું તો હું આ અલ્લાહને ખુશ કરવા પાછળ લાગેલો હોવો જોઈએ પરંતુ જે ઇન્સાન અલ્લાહની ખુશનુદી પ્રાપ્ત કરવાથી ગાફિલ બની જાય છે તો પછી આ ઇન્સાન દુનિયા અને દુનિયાની મોહમાયાના દલદલમાં ફસાઈ જાય છે અને જેટલો એમાંથી બહાર નીકળવા કોશિશ કરે છે એટલો અંદર ખૂંચતો જાય છે માટે આપણે કોશિશ કરીએ કે આપણે એ બધી વસ્તુ પાછળ લાગેલા રહીએ કે જેમાં ખુદા ખુશ હોય તો તમે સવાલ કરશો તો શું અમે અમારો ધંધો બંધો મૂકી દઈએ નહીં આપણે ધંધો પણ કરવાનો છે તો એ પણ ખુદાની ખુશનુદી માટે છે કારણ કે ખુદાવંદી આલમે હલાલ રોજી કમાવાનો હુકમ આપ્યો છે બાલ બચ્ચાનું ભરણ પોષણ કરવું વાજિબ કરાર દીધું છે એટલા માટે હું ધંધો કરવા છું તો મારા ધંધામાં પણ ખુદાની ખુશનુદી સમાયેલી હોવી જોઈએ મારી ઇબાદતમાં પણ ખુદાની ખુશનુદી સમાયેલી હોવી જોઈએ મારા સમાજ સાથે હું આગળ જો કંઈ વ્યવહાર કરું છું તો એ વ્યવહારમાં પણ ખુદાની ખુશનુદી સમાયેલી હોવી જોઈએ હું મારા ફેમિલીમાં સિલે રહેમ કરું છું તો એ સિલે રહેમમાં પણ ખુદાની ખુશનુદી સમાયેલી હોવી જોઈએ એક સલવાત પડે મોહમ્મદ વાલી મોહમ્મદ વરમાં બસ આ બે ત્રણ મજલિસો હતી કે જે આપની સમક્ષ રજૂ કરી શક્યો અને ઇન્શાઅલ્લાહ મોમિનોએ આનાથી ફાયદો ઉપાડ્યો હશે અને અલ્લાહની બારગાહમાં દુઆ કરીએ કે ખુદાવંદી આલમ આપણને બધાને બહેતરીન જીવન કે જે ખુદા ચાહે છે એવી રીતે આપણને જીવવાની તૌફીક આત નસીબ ફરમાવે હવે મેં બપોરની મજલિસમાં વાત કરેલી કે જીવન જે આપણે જીવીએ છીએ એમાં મુશ્કેલાત તો હોવાની કોઈ માણસ એમ વિચાર ના કરે કે હું ખુદાને માનું છું હું ખુદાનો ઝિક્ર પડું છું હું તો નમાઝ અને રોઝા કરું છું તેમ છતાં મારી જિંદગીમાં મુશ્કેલાત છે આ દુનિયા છે એની સાથે મુશ્કેલાત તો હોવાની પણ જ્યારે ખુદા આપણા જિંદગીમાં હશે તો એ બધી મુશ્કેલાતને સહન કરવામાં આપણી કેપેસિટી વધી જશે આશુરના દિવસે આપણે જોઈએ ને તો કેટલી બધી મુસીબતો હતી હતા કે આપણા માસુમીન પરમાં આવે છે કે આશુરાના દિવસ જેવો બીજો કોઈ દિવસ બની શકતો એમાં અમે હસને મુશ્તબા રહેલા પરમાં આવે છે લા યૌમ કયૌમ કયા બાબદિલ્લા તમારી શહાદતના દિવસ જેવો બીજો કોઈ દિવસ નથી ખતરનાક મુશ્કેલાત હોવાની પણ ભર મુશ્કેલમાં એ વખતનો આપણે વખત યાદ કરીએ કે જ્યારે ઇમામ હુસૈન અલૈહિસ્સલામના હાથમાં 6 મહિનાના અલી અસગરનો લાશો હતો ગળામાં 3 ભાલનો અલી અસગરના ગળામાં 3 ભાલનું તીર હતું ખૂન જારી હતું ઇમામ ઘોડાથી નીચે આવે છે અને અલ્લાહની બારગાહમાં કહે છે ઇલાહી હવન અલી અલામ ખુદાયા આ કુરબાની પણ મારા માટે આસાન છે શું કામ ખુદાયા તારી માટે મેં આ કુરબાની પેશ કરી છે પણ જેમ જેમ ઇમામે હુસૈન અલૈહિસ્સલામ આગળ વધે છે તેમ મારા બાપનો વિચાર આવે છે કે હું આ લાશો એની માને કેવી રીતે સોંપીશ માટે આગળ વધે છે આવાજ દે છે ઇન્ના લિલ્લાહ વા ઇન્ના ઇલૈહિ રાજિઊન અરે જન્મે કદાઈ વ તસ્લીમન લે અમરે 7 કદમ આગળ આવે છે 7 કદમ પાછળ જાય છે આ જદર આવ 7 વખત કરે છે અને છેવટે હિંમત જુટાવી અને એક માની સામે ઊભા રહી જાય છે આ જદરો જ્યારે રબાબ જનાબે રબાબ સામે આવે છે અને અલી અસગરના લાશાને જોવે છે અને છિદાયેલા ગળાને જોવે છે તો બસ એક જુમલો કહે છે યાવ નહીં ફલ મિસલો ગયો નહર અરે મારા લાલ શું તારી જેવા નાના બાળકને પણ ઓટની જેમ કુરબાન કરી દેવામાં અલાનત અલ્લાહ અલલ કૌમ الظالمين سيعلم الذين ظلموا اي منقلب ينقلبون خدایا واسطه محمد علی محمد نو اماری امد بیچ ازان قبول فرما
امارا گناہ نے کبیرہ صغیرہ نے معاف فرما ہماری عبادت نے اطاعت نے قبول فرما ہماری مشکلات نے آسان فرما ہمارا رزق ما برکت عنایت فرما خدایا جب روزگار جو خدایا نے رزق واسطے عنایت فرما خدایا بحق محمد و آل محمد جو مومن نے مومنات لا اولاد جو خدایا نے نیک نے صالح اولاد نصیب فرما خدایا بحق محمد و آل محمد ہمارا مرجع حضرت آیت اللہ حسان آیت اللہ خام نے یعنی بیجا نیک مراجعوں نے صحت و سلامتی ساتھ اللہ بھی عمر عنایت فرما امام الزمان علیہ السلام نا ظہور ما جب جد تعجیل فرما انا من انصار ما شمار فرما ربنا تقبل منا انك انت السميع